छड़छोक भंग करता जोवा मळ्या छे। तो आटलू मोटू तायफू करवामां आव्युं, जो पदभार संभाळवाना हता तो 2 5 10 15 20 50 लोको के 150 लोको, जे 150 लोकोनी मंजूरी छे एटला लोकोने तेओ एकत्रित कर्या शक्या होत, परंतु आ भीड कोरोनाने आमंत्रण आपती भीड छे। तो समझी लेवानी जरूर छे कि केटलाय मोटा नेताओ मास्क वगर ज भीड़मां जोवा मळ्या हता। ज्यां ज्यां अमारो कैमरा फर्यो त्यां अनेक लोकोना चेहरा परथी मास्क गायब हतुं। कार्यक्रममां सोशल डिस्टन्स क्यांय पण जोवा नहोतुं मळतुं। सामाजिक अंतर तो रिसर्वनो छेद उड़ी गयो। तो आ भीड कोरोनाना आमंत्रण समान नथी? आ सवाल पूछी रह्युं छे न्यूज 18 गुजराती के नेताओने कोण समजावशे, क्यारे नेताओ समजशे? कोरोनाना केसीस 7000 ने पार पहोंची चुक्या छे। सौथी वधु केसीस अमदावादमां जोवा मळ्या छे। आम छतां पण राजकीय मेळावड़ो करवामां आव्यो हतो अने कोईपण कार्यकर्ता के नेताने रोकवामां न आव्या के 150 लोकोनी मंजूरी छे, हॉलनी अंदर 500नी कैपेसिटी छे, महत्तम 150 लोको आवी शके। आम छतां पण आप जुओ के आ हॉलनी अंदर एक व्यक्तिने उभा रहेवानी जग्या नथी, जेने ज्यां जग्या मळी, ज्यां खुर्शी मळी, जे खूणामां तेओ उभा रही शकता हता ते खूणो भराई गयो। एक ઇંચ પણ બાકી ના રહી કોંગ્રેસ કાર્યાલયની અંદર, અને આ હકડેઠઠ ભીડને જોતા લાગી રહ્યું છે કે આ પ્રકારના નેતાઓ કે જેઓ બી જવાબદાર છે તેવો જ કોરોનાને આમંત્રણ આપે છે, તેવો જ કોરોનાનું સંક્રમણ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને પછી જ્યારે કેસીસ વધતા હોય છે ત્યારે સામાન્ય જનતા પર ઠીકરું ફોડવામાં આવતું હોય છે કે બેદરકાર નાગરિકોને કારણે જ આ પ્રકારના કેસીસ વધતા હોય છે। કોંગ્રેસના નેતા ડોક્ટર અમિત નાયક જોડાયા છે। અમિતભાઈ, આ શું ચાલી રહ્યું છે, કયા પ્રકારનો સંદેશ આપવા માંગી રહી છે કોંગ્રેસ, જ્યારે ગઈકાલે સરકાર ગાઈડલાઈન બહાર પાડી અને ત્યારબાદ જબરજસ્ત ભીડ? સમીરભાઈ, પ્રદેશ સમિતિ ખાતે કમ્પ્લીટ કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે યુવક કોંગ્રેસનો પદગ્રહ સમારંભ ચાલુ છે। મને બોલવાનો મોકો આપશો તો હું આપને જાણ કરીશ। આપના ન્યૂઝ 18 ના પ્રતિનિધિ અહીંયા હાજર છે। અમારી જે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે જે સંખ્યા સરકારે છૂટછાટ આપી છે તે સંખ્યા માટે અમે 3 અલગ અલગ શેડ બનાવ્યા છે, એલઈડી સ્ક્રીન મૂકી છે, અને ક્યાંય પણ ભીડ ના થાય, કોવિડ ના ગાઈડલાઈન નું બને તેટલું શક્ય પાલન થાય એ રીતે અમારા કાર્યકર્તા સ્થળ પર છો। હું હમણાં જ સ્તર પરથી બસ 5 મિનિટ પહેલા જ નીકળ્યો છું એક ન્યૂઝ ચેનલમાં। હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો? આપે જે દ્રશ્યો જોયા છે કાર્યક્રમ પહેલા રોડ ઉપર જે કાર્યકર્તાઓ બહારગામથી આવ્યા છે, નાના નાના તાલુકા જિલ્લામાંથી જે કાર્યકર્તાઓ એકબીજાને બહુ વર્ષે મળ્યા હોય, ક્યાંક મહિને મળ્યા હોય, અને પ્રદેશ સમિતિની બહાર રોડ ઉપર કોઈ પણ પ્રકારના કાર્યકર્તા કે અન્ય લોકો ભેગા થયા હોય, હોલ છે અમિતભાઈ, આ દ્રશ્યો તો હોલની અંદર છે, ક્યાંય રોડ જોવા નથી મળતો। હોલમાં સમીરભાઈ ખુરશીઓ ગોઠવેલી છે, દરેક કાર્યકર્તા આગેવાને માસ્ક પહેરેલું છે, આપને ટીવીના દર્શકમાં દેખાશે। કેટલા લોકોને મંજૂરી આપી છે હોલની અંદર, મહત્તમ કેટલા લોકો આવી શકે? સમીરભાઈ, સરકારની જ્યારે અમારા કાર્યક્રમની પરમિશન માંગી ત્યારે જૂની ગાઈડલાઈન પ્રમાણે 400 લોકોની મંજૂરી હતી, અને એ પ્રમાણે અમારી જે પરમિશન છે એનો અમલ તો 12 તારીખ થી શરૂ થઈ ગયો સાહેબ, એનો આજે 12 તારીખ છે, તમારો કાર્યક્રમ 12 તારીખે છે, એનો અમલ થયો, એટલે જ અમે હોલમાં મુખ્ય હોલમાં 150 ની સંખ્યા, નીચેના હોલમાં બીજા 150, અને નીચે અમારું પાર્કિંગ છે ત્યાં બીજા 150 સંખ્યાની ખુરશીઓ ગોઠવી છે। ક્યાંય પણ તમારા પ્રતિનિધિ હોય તો પૂછી લો, એક જ પ્રતિનિધિ સાહેબ, આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સમીરભાઈ, જો આપણે સંપૂર્ણ દ્રશ્યો જોઈએ તો દેશના વડાપ્રધાન મોદી સાહેબ જેમણે કોવિડ ગાઈડલાઈન બહાર પાડી છે, તેઓ સમગ્ર કોવિડ દરમિયાન ક્યાંય પણ જાહેર જગ્યા પર તમે હરીફાઈ કરો, સૌથી વધુ ભીડ ભેગી કરે છે, તમે હરીફાઈ કરો સમીરભાઈ, વિપક્ષને પણ એક કોંગ્રેસ હરીફાઈ પર ઉતરી જાય નહીં, દેશના રોલ મોડલ કહેવાય માનનીય સન્માનનીય વડાપ્રધાન સાહેબ, તમે એમના અનેક દ્રશ્યો ટીવી પર તમે પોતાની ચેનલમાં બતાવ્યા છે કે મોદી સાહેબ અમિતભાઈ આ હરીફાઈ પર ઉતરવાનું છે, હરીફાઈનો સવાલ રાજા કેવો હોય, જે સમીરભાઈ મેં તો નાનપણમાં પાઠ્યપુસ્તકમાં ભણ્યો છું કે રાજા છે ને એને નિયમનું પાલન પહેલા પોતે કરવું જોઈએ તો તેની પ્રજા એના પાલનને અનુસરે, મને તો એ હું નાનપણમાં ભણ્યો છું જે ચોપડી એ પ્રમાણે મને જે લાગે છે એ વાત મેં આપને કરી છે, છતાં પણ ક્યાંય પણ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય કે ડિસ્ટન્સ નહીં રહેતું હોય તો આપે મને જે ધ્યાન દોર્યું છે હું હાલ જ અમારા પ્રતિનિધિને, પ્રદેશ સમિતિના પ્રતિનિધિને એ બાબતે જાણ કરીને કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે તમે એ માનવા તૈયાર નથી કે આ હોલની અંદર 150 થી વધુ લોકો એકત્રિત નતા થયા? બિલકુલ
આપે મને ધ્યાન દોર્યું સારી બાબત કહેવાય અને મારી જવાબદારી બને છે, મારા પક્ષની જવાબદારી બને છે. તમે માનો છો કે 150 થી વધુ લોકો નતા કે 150 લોકો જ હતા? નહીં, મેં જયારે સ્થળ છોડ્યું ત્યારે જે ઉપર ખુરશીઓ ગોઠવવામાં આવી છે એ ખુરશીઓ 130 કરતા વધારે નથી મુખ્ય હોલમાં. ત્યારબાદ નીચેનો હોલ છે તેમાં પણ 120 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. અને હોલની બહાર જે આટલી જબરજસ્ત ભીડ જોવા મળી, હોલની બહાર જે અમારું પાર્કિંગ છે એ પાર્કિંગમાં પણ નીચે અમે ખુરશીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે મૂકેલી. ધક્કા માર્યા છે એકબીજાને. સ્વીકારવું પડે સાહેબ કે આ ખરેખર ભીડ હતી, અસહ્ય ભીડ હતી, આ ભીડ લોકોને કોરોના સંક્રમિત કરી શકે તેટલી ભીડ હતી. સમીર, આપે મને ધ્યાન દોર્યું, આપે મને એક ન્યૂઝ ચેનલના જવાબદાર પ્રતિનિધિ તરીકે આપે મને જેમ ધ્યાન દોર્યું છે, હું પણ એક જવાબદાર પ્રતિનિધિ તરીકે મારી પાર્ટીના ત્યાં જે કોઈ પણ હાજર જે જવાબદાર સંકલન કરતા આ બાબતે હું તરત તેમને ધ્યાન દોરીશ અને તેમાં શક્ય એટલો ઝડપી હું તેનું નિવારણ લાવવા માટે અને કોવિડ ગાઈડલાઈન નું પાલન થાય એ પ્રમાણેની વ્યવસ્થા ઉભી થાય એ માટેના હું આદેશ આપવા માટે બંધાયેલો છું. અને સૌથી મહત્વની વાત આપ કહી રહ્યા છો કે એક એક વ્યક્તિ માસ્ક પહેર્યું છે. પરેશ ધાનાણી તમે બતાવી રહ્યા છે, અમિત ચાવડાને બતાવી રહ્યા છે, તમને ચહેરા પર માસ્ક પહેર્યું જ નથી સાહેબ. એટલે આ લોકો કોરોના પ્રૂફ છે, તમે કોરોના વાયરસ અડકી ન શકે એવું છે? નહી, પ્રદેશ સમિતિ ખાતે જ્યારે જે પ્રદેશના શેષ નેતૃત્વનું જે વક્તવ્ય આપવાનો સમય હોય ત્યારે વન બાય વન અપમાન થઈ રહ્યું છે. અમિતભાઈ, તમે દરેક વાતમાં છટકવાનો પ્રયત્ન કરો છો પણ મારી પાસે તમામ દ્રશ્યો છે જેનો હું જવાબ આપી શકું છું, દ્રશ્યો દ્વારા એ પ્રૂફ દ્વારા. સમીરભાઈ, આપ તો બહુ સિનિયર પત્રકાર છો અને એન્કર છો, આપને આપના જેવા સિનિયર અને ગંભીર પત્રકાર જો મને કોઈ સવાલ કે ધ્યાન દોરે કોઈ બાબત પર તો મારે એને સ્વીકારી રહ્યું અને એના માટેના જે કોઈ પણ પ્રયાસ કરીને તેને બદલવા માટે હું મારી તત્પરતા બતાવી રહ્યો છું. હું ક્યાંય છટકવાનો પ્રયાસ કે હું આપને શું કરવું છે તાત્કાલિક, કારણ કે અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પણ ત્યાં છે. અમિતભાઈ, તેઓ કહી રહ્યા છે કે હજુ પણ એટલી જ ભીડ છે અને હજુ લોકો આવી જ રહ્યા છે. જો એમને કોઈ રોકનાર ટોકનાર સમજાવનાર એક પણ વ્યક્તિ નથી, કોણ કોને સમજાવે, કારણ કે દરેક વ્યક્તિ ભીડનો ભાગ છે. સમીરભાઈ, સમગ્ર ગુજરાતની 182 સીટ પર લોકશાહીની ડબે યુવક કોંગ્રેસની ચૂંટણી થાય છે અને નવા યુવાનો લોકશાહી ડબે ચૂંટણી લડીને જીતીને આ હોદ્દા પર આવે છે. દરેકનો પોતાનો એક અલગ ઉત્સાહ અને જ્યારે ઉત્સાહમાં ભાન તો ના ભૂલાય ને, જોશ હોય તો હોશ ન ગુમાવાય એવું કહે છે આપણે વડીલો વર્ષોથી. જોશ હોવો જોઈએ પણ હોશમાં રહીને જોશ હોવો જોઈએ. આપના સંવાદદાતા પ્રણવભાઈ ત્યાં હાજર છે, તેમને પૂછો, માઇકમાં સતત એનાઉન્સ થઈ રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન નું પાલન કરો, દરેક વ્યક્તિ પોતાનું માસ્ક લગાવેલું રાખો, સોશિયલ ડિસ્ટન્સ ને અંતર જાળવો. આવા દ્રશ્યો પણ આપે બતાવવા જોઈએ અને જે એનાઉન્સ થઈ રહ્યું છે એ પણ આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી બતાવે એવી વિનંતી મારી પણ આપને છે. તો અમિતભાઈ, તમે કહો છો કે વારંવાર જે માઇક દ્વારા કહેવામાં આવ્યું હતું એનો મતલબ એ થયો કે કોઈ કોઈની વાત સાંભળવા તૈયાર નથી? યુવાનો છે, જિલ્લા ગામડેથી નવા નવા યુવાનો કાર્યકર્તા આવ્યા છે. કોઈ પણ યુવાન જો ગાઈડલાઈન નો ભંગ કરતો હોય તો જવાબદારી અમારી બને છે. એટલે અમે વારંવાર માઇકમાં એટલીસ્ટ અમે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન નું પાલન કરવા માટે તત્પર છીએ, જવાબદારી સ્વીકારી છે. પણ કોઈ તત્પરતા દેખાતી જ નથી અમિતભાઈ. સમીર, તમારું વાક્ય બહુ સરસ છે કે એક એક વ્યક્તિ તત્પર છે નિયમોનું પાલન કરવા માટે, પણ આમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એંગલથી જોવા નથી મળતું કે આમાં નિયમોનું પાલન થતું હોય. અમિતભાઈ, આ ચિંતા ઉપજાવનારા દ્રશ્યો છે આ. સમીર, ભૂતકાળમાં સરકારી કાર્યક્રમોમાં આનાથી અનેક ગણી ચિંતા થાય એવા દ્રશ્યો હું પણ જોઈ ચૂક્યો છું, આપ પણ જોઈ ચૂક્યા છો. અમારું કામ એ છે કે ભઈ જે ખોટું છે ખોટું છે, છટકવું અમારી પાર્ટીનો સિદ્ધાંત નથી. અમે અમારી ભૂલ હશે તો પણ સ્વીકારીશું, અમે અમારાથી કોઈને નુકસાન થતું હોય તો પણ સ્વીકારીશું અને એક વિપક્ષ તરીકે અમારી જ્યાં કોઈ પણ જવાબદારી બનતી હશે અને ક્યાંય પણ અમારાથી કોઈ નિયમ ભંગ થતો હશે, ચૂક થતી હશે તો તેને પણ અમલ કરવાની જવાબદારી અમારી જે એ બાહેધરી સ્વીકારવા સાથે. અમિતભાઈ, સૌથી મોટી જવાબદારી એ છે કે તાત્કાલિક આ લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવે કે ભાઈ તમે તમારા ઘરે જતા રહો, ઉત્સાહ બરોબર છે, સર આંખો પર તમારો ઉત્સાહ, પરંતુ તમે કોરોના સંક્રમણ ફેલાવવા માટે આવી રીતે ભીડ ભેગી ના કરો. બીજી વાત એ કે પોલીસ જો કોઈ કાર્યવાહી કરે તો થવી જોઈએ કે ના થવી જોઈએ, તમે સ્વીકારો છો કે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ? સમીર, કાયદો દરેક માટે સમાન છે. પોલીસે લોકશાહીનું પાલન કરીને જો કાયદાનું ભાન કરાવવું હોય તો પોલીસની સૌ પ્રથમ જવાબદારી સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નીકળતા નેતાઓ જે ડગલે ને પગલે દર મિનિટે દર કલાકે નિયમોનું ભંગ કરે છે, જે લોકો કોવિડની ગાઈડલાઈન બહાર પાડે છે ને એ જ લોકો બીજા કલાકે
સરકારી અને જાહેર કાર્યક્રમોમાં જે રીતનું સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવે છે, વગર માસ્કે પોતાના ભાષણો આપે છે, ટોળામાં જાય છે, તેવા લોકો પ્રત્યે એક શિક્ષાત્મક પગલા લઈને પોલીસ પોતાનું ઉદાહરણ દાખલ કરે કે કાયદો દરેક માટે સમાન છે. ફક્ત વિપક્ષ છે અને વિપક્ષના કાર્યાલયમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે જ બધાના કેમેરા વિપક્ષ કાર્યાલય બાજુ થઈ જાય અને સરકારની ગુણબુકમાં માટે પોલીસ માંડીને તમામ સરકારી તંત્ર એક થઈ જાય એવું લોકશાહીમાં બહુ ગંભીર કહેવાય. તમે ડોક્ટર છો ને, તમે ભૂલી જાઓ, તમે એક રાજકીય પક્ષના તમે નેતા છો, એક ડોક્ટર તરીકે તમે પોતે શું માનો છો કે આ પ્રકારની ભીડ આવી થવી જોઈએ? શું સંક્રમણ ફેલાવી શકે કે ન ફેલાવી શકે? એક ડોક્ટર તરીકે સમીર, એક ડોક્ટર તરીકે જવાબદાર તબીબ તરીકે મારી જેટલી જવાબદારી છે એટલી જ ગંભીરતા એક સામાજિક અને રાજકીય આગેવાન તરીકે પણ મારી છે. મેં આપને પહેલી લાઈન કીધી કે ક્યાંય પણ અમારી ચૂક હશે એને સુધારવાની જવાબદારી સાથે હું આપની સાથે વાત કરી રહ્યો છું. હું આપને આ મીડિયાના માધ્યમથી ટેલિફોનિક અત્યારે જવાબદારી સ્વીકારી રહ્યો છું કે જે ચૂક છે એને હું સુધારવા માટે પ્રયાસ કરી રહ્યો છું. હું કાર્યક્રમમાં પાછો જઈ રહ્યો છું એ બાબતે અત્યારે પણ ફોન ઉપર હું તાત્કાલિક બીજા ફોનથી મેસેજ દ્વારા પણ આ બાબતને સુધારવા માટેના ત્યાં જે પણ સંકલનમાં જે મારી સાથે એ લોકોનો નિર્દેશ કરી રહ્યો છું. અને આમાં થાય છે અભિપ્રાય કે આ છે સંદેશ ખૂબ જ ખોટો જાય. રાજકીય નેતાઓ પોતે કેટલા બેજવાબદાર છે, તેઓ કેવા કેવા ગતકડા શોધતા હોય છે, તેઓ કેટલા લાપરવાહ હોય છે, તેઓ બીજાને શીખ આપતા હોય છે પણ પોતે તેનું પાલન કરતા નથી હોતા. સામાન્ય નાગરિકોને હજાર રૂપિયાનો દંડ થતો હોય છે જો એક જ દુકલ વ્યક્તિ પકડાતો હોય કારની અંદર, સ્કૂટરની અંદર, સાયકલની અંદર. પરંતુ અમે કોણ છે? અમે સામાન્ય નાગરિક છીએ. તમે કોણ છો? તમે રાજકીય પક્ષના નેતાઓ છો. તમે રાજકીય કાર્યક્રમ કરી શકો, હા, ભીડ ભેગી કરી શકો, હા. અમે જો માસ્ક ન પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું તો અમારી સામે દંડ. આ સંકેત ખોટો જતો હોય છે અમિતભાઈ, બીજો કહેવાનો કોઈ મતલબ નથી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જે કરવું હોય તે બધા જ કરી રહ્યા છે. સમીર, હું આપની વાત સાથે સંમત છું સમીર, પણ મને મારા પણ કેટલાક પ્રશ્નો છે સમીર. જ્યારે જનસંપર્ક યાત્રા નીકળી હતી, કોવિડ ન્યાય યાત્રા નીકળી હતી, જન આશીર્વાદ યાત્રા નીકળી હતી, આવી યાત્રાઓ જયારે ભારતીય જનતા પાર્ટી ને તેના નેતાઓની નીકળે છે ત્યારે આવા પ્રશ્નાર્થ કેમ નથી થતા સમીર? થતા હોય છે અભિપ્રાય. તમે દરેક વખતે 24 કલાક ટીવી તમે નથી જોતા હોતા. પોલીસ એક રાજકીય નેતાઓ અમે કાન આમળતા હોઈએ છીએ, તેમની ભૂલ બતાવતા હોઈએ છીએ. જવાબદાર કોંગ્રેસના નેતા તરીકે હું સ્વીકારું છું આપની વાત સાથે કે જ્યાં કઈ પણ અમારી ચૂક છે, જ્યાં કોઈ પણ અમારી ભૂલ છે, એ ભૂલને સુધારવાની જવાબદારી લઈને હું આ વાત કરી રહ્યો છું. તાત્કાલિક જો તમે પ્રાયોરિટી તમે લેવા માંગતા હો તો પ્રાયોરિટીના ભાગ રૂપે આ ઇમિડિયેટલી આ લોકોને દૂર કરવાની જરૂર છે. આપણે જોયું કે પદભાર કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાકરા ઉડતા જોવા મળ્યા છે. જે મોટા મોટા નેતાઓ જે છે, જેને લોકો અનુસરતા હોય છે, તે ઉપર માસ્ક વગર જોવા મળ્યા હતા. અને આ જ કારણોસર કોરોનાનું સંક્રમણ વધતું હોય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.